तो અહીં જોઈ શકે છે તું કે બોર્ડ ઉપર આપણે પ્રશ્ન લખ્યો છે કે ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને સાતમા વર્ષે 700 ટીવી બનાવ્યા છે તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ તો એક પ્રથમ વર્ષનું ઉત્પાદન બી દસમા વર્ષનું ઉત્પાદન અને સી પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધ એટલે આપણે કહ્યું તે પ્રમાણે અહીં આપણને સમાંતર શ્રેણી ખરેખર આપી છે સીધી રીતના નથી આપી પરોક્ષ રીતે આપી છે આપણને પણ એ કંઈક આ પ્રમાણે હશે જે બોર્ડ પર લખ્યું છે એ પ્રમાણે તો જો મેં લખ્યું છે પહેલું વર્ષ ટીવી ઉત્પાદિત ટીવીની સંખ્યા આપણને ખબર નથી બીજા વર્ષે પણ ખબર નથી ત્રીજા વર્ષે 600 ટીવી એ બનાવી છે એ આપણને આપ્યું છે ચોથા વર્ષે કેટલી ટીવી ઉત્પાદિત કરી પાંચમા વર્ષે છઠ્ઠા વર્ષે કેટલી ટીવી ઉત્પાદિત કરી એ આપણને ખબર નથી સાતમા વર્ષે 700 ટીવી ઉત્પાદિત થઈ છે એવું એણે કહ્યું છે એટલે આ પ્રકારની સમાંતર શ્રેણી બને છે હવે પહેલા વર્ષે જે ટીવી ઉત્પાદિત થાય છે એ આપણું A1 છે એટલે કે જે સમાંતર શ્રેણી આપણે પરોક્ષ રીતે આપી છે એનું પ્રથમ પદ A1 જે આપણે મેળવવાનું છે A2 આપણને આપ્યું નથી A3 આપણને આપ્યું છે 600 એવી રીતના A4 A5 A6 આપણને આપ્યા નથી પાછું A7 એટલે કે A7 એટલે કે સાતમા વર્ષે કુલ કેટલી ટીવી ઉત્પાદિત થઈ છે તે આપણને આપ્યું છે બરાબર આટલું આપેલું છે બે જ વસ્તુ આપી છે A3 અને A7 આપ્યું છે તો એના આધારે જ હવે આપણે આપણા જે આ ત્રણે ત્રણ પ્રશ્ન છે એ આપણે શોધવાનું છે પહેલાં આપણે પ્રથમ વર્ષનું કેટલું ઉત્પાદન થાય છે એ એટલે કે આપણે A1 અથવા તો આપણી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શોધવાનો પ્રયત્ન કરીએ તો કોઈપણ સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું સૂત્ર આપણને ખબર છે કે An બરાબર A·N-1 × D આટલે આપણને A3 આપ્યું છે એટલે આપણે A3 બરાબર સૂત્રમાં બધી જે કંઈ જાણીતી કિંમત છે એ બધી અંદર મૂકતા આપણને છેલ્લે 600 બરાબર A+2D મળે બરાબર કેમ કે A3 શું છે તો કે ત્રીજા વર્ષે ઉત્પાદિત થયેલી ટીવીની સંખ્યા જે આપણને આપી છે 600 એટલે A3 600 આપ્યું છે એ આપણને ખબર નથી અને ત્રીજું વર્ષ એટલે કે N=3 આપણને આપેલું છે એ અંદર મૂક્યું છે સાદુરૂપ આપ્યું છે આપણે સૂત્ર પ્રમાણે તો આપણને 2D મળે છે એટલે આપણે પહેલું પરિણામ થયું હવે આ જ પ્રમાણે સાતમા વર્ષે 700 ટીવી ઉત્પાદિત થઈ છે તો તે પણ આપણને આ રીતના મળી શકે કે A7 એટલે A+6D એટલે સીધું આપણે આ રીતના લખી શકીએ 700 બરાબર A+6D જે આપણું પરિણામ નંબર 2 છે હવે પરિણામ 2માંથી આપણે પરિણામ 1 બાદ કરીએ તો આપણને આ રીતના મળશે કે 700 − 600 A − A (7D − 3D) એટલે 700માંથી 600 જાય તો 100 રહેશે અને A માંથી A જાય એટલે 0 રહેશે વત્તા 7D માંથી 3D જાય તો 4D રહી એટલે કે 100 = 4D રહી જેનું આપણે સાદુરૂપ આપીએ તો D આપણને મળશે 25 બરાબર છે એટલે અહીં આપણને સામાન્ય તફાવત D 25 મળ્યું આપણે ફરી રિવાઇન્ડ કરીએ તો સામાન્ય તફાવત D/25 એ શું છે દર વર્ષે ઉત્પાદિત થતી ટીવીની સંખ્યા જે સમાન રીતે વધે છે તે કેટલી છે 25 છે ખ્યાલ આવે છે હવે આના પરથી આપણે A મેળવીશું